બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં કોરોના રસીના ડોઝને લઈ લોકો રસીકરણ કેમ્પ સુધી પહોંચે તે માટે આરોગ્ય વિભાગની સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પણ સેવા આપી રહ્યા છે. ત્યારે આજે 6 એપ્રિલ છે, એટલે કે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ. અને ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે ધાનેરા બજાર સમિતિ દ્વારા કોરોના વેક્સિન માટે ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. બજાર સમિતિના ચેરમેન પુરાભાઈ પટેલ તેમજ બજાર સમિતિના સેક્રેટરી મોહનભાઈ પટેલ દ્વારા કોરોના વાયરસની રસી બાબતે બજાર સમિતિના વેપારીઓ, ખેડૂતો તેમજ બજાર સમિતિના કામ કરતા શ્રમિકોને રસીનો પ્રથમ ડોઝ આપવા માટે બજાર સમિતિમાં એનાઉન્સમેન્ટ કર્યું હતું. તો આ તરફ હોળીના તહેવારના મિની વેકેશન બાદ ધાનેરાનું બજાર ખુલ્યું છે અને હાલના સમયે રાયડાના પાકની આવક પણ વધુ હોવાના કારણે લોકોનો ઘસારો પણ વધી રહ્યો છે. ત્યારે વેપારી, ખેડૂતો તેમજ બજાર સમિતિ પરિવાર સહિત વાહન ચાલકોને આજે કોરોના વાયરસની રસી આપવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે આગેવાનો તેમજ બજાર સમિતિના સદસ્યોએ આજે કોરોના વાયરસની રસી લીધી હતી. વધતા જતા કોરોના પોઝિટિવ કેસ સામે જો રામબાણ હોય તો તે રસી છે, જેથી ધાનેરામાં રસી બાબતે ચાલતા અભિયાનમાં વધુ ને વધુ નાગરિકો રસીનો પ્રથમ ડોઝ લઈ રહ્યા છે. આજે ધાનેરા ટીએમસી ખાતે 6 એપ્રિલ ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસે વેક્સિનનો કાર્યક્રમ રાખ્યો હતો. એમાં ખેડૂતો, વેપારીઓ અને મજદૂરો બધા સાથે મળી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં સાથે રહી અને આ કાર્યક્રમને આગળ ધપાયો હતો. 2 દિવસથી આ કાર્યક્રમની તૈયારી ચાલતી હતી, માઇકમાં એલાઉન્સ કરાયું હતું અને જે અમારે પોસ્ટર તે તો લગાવ્યા હતા અને કાર્યક્રમને કઈ રીતે વધારે વેગ મળે. એક પાર્ટીનો કાર્યક્રમ હોવાથી વધુ ને વધુ આજ આપણા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આવ્યા હતા અને આવે અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો અને હજી લાઈન ચાલુ છે. 3 વાગ્યા સુધી કોઈ બી આવશે એમને આ રસી આપવામાં આવશે. સાથે સાથે ચા, પાણી, નાસ્તો એ પણ વ્યવસ્થા કરી રાખેલ છે. વધુ ને વધુ આ રસી લઈ એ